પાટણ શહેરમાં એક બાજુ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ અજાણ્યા ઇસમો દ્વારા શહેરના જાહેર માર્ગ પર બાયોમેડિકલ વેસ્ટનો મસમોટો જથ્થો નાખીને જતા રહેતા આજુબાજુના સોસાયટીના રહીશોમાં આરોગ્ય સામે ખતરો ઊભો થયા હોવાના સમાચાર પીટીએન ન્યૂઝના માધ્યમથી 21 મે શુક્રવારના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને આ અંગેની જાણ પાટણના પ્રાંત અધિકારીને કરતા તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને યોગ્ય તપાસ કરી જે તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું। ત્યારે 21મી તારીખના રોજ ચીફ ઓફિસર ઘટનાસ્થળે આવી ટૂંક જ સમયમાં આરોગ્ય કર્મચારીઓને સાથે રાખી પોલીસ ફરિયાદ કરવાની બાંહેધરી આપી હતી। તેમ છતાં 5 દિવસ પછી પાલિકાના ચીફ ઓફિસરને આ અંગેની કાર્યવાહી કેટલે આવી તે યાદ કરાવતા તેઓએ તુરંત તાલુકા હેલ્થ ઓફિસર અને એ ડિવિઝન પોલીસનો સંપર્ક કરી ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી અને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ઇન્જેક્શનનો નમૂનો લઈ ઇન્જેક્શનની બેચ ઉપરથી પોલીસ ફરિયાદ હાથ ધરવાની તજવીજ હાથ ધરી હતી। આજરોજ ઘટનાસ્થળે તાલુકા હેલ્થ ઓફિસર, પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દિનેશભાઈ સોલંકી અને એ ડિવિઝન પોલીસ આવી તપાસ હાથ ધરતા લોકોમાં કુતૂહલતા પણ જોવા મળી હતી।